ઘણા તમે જો આવો એટલે હે રામ 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 રામ, મજા આવી મજા આવી મજા આવી. આપણે આમ નીકળે છે કે આના ધંધા જ આવા. લે એ લુખેશ, આવું કરીને તું દોષમાં ન પડ, દોષ તારે ભોગવવું પડશે. બોલો, માણસ તો વયો ગયો છે. આ લોકડાઉન ની ભાઈ વાત કરી ને રાજુભાઈ, ખરેખર બન્યું ને આમાં હાર હારા ના પાવર વયા ગયા. ઘણા ને એમ હતું કે અમે એકલા ભાઈઓ છે, કોના બાપ ની તાકાત અમારી હામું જોવે. હગા બાપુ ના ખબર કાઢવા દવાખાન નો જોઈએ કે ના ના જવાય ડોક્ટર ના નહીં મળતો, મારું દીકરું બી ગયું હતું. ત્યારે ભાઈઓ ના પરિવાર નો અહંકાર વયો ગયો. ખાટલામાં એકલો પડ્યા હોય ને એની પાસેજીને પૂછો ને ત્યારે ખબર પડે કે હવે કોઈ નથી. પૈસાનું જોર હતું કે અમારી પાસે એટલા રૂપિયા છે, શું તાકાત. ડોક્ટરને કીધું કે ડોક્ટર સાહેબ ભલે 5 કરોડનો ખર્ચો થાય પણ અમારા ભાઈને ઊભો કરો. ત્યારે ડોક્ટરે કીધું પણ આની દવા જ નથી, અમે તો સેવા કરીએ છીએ. આખી દુનિયા ઝીરો થઈ ગઈ. આખી દુનિયા અમેરિકું પાવર કરતું હતું કે અમારી પાસે એટલી મેડિકલ કોલેજો છે, બધી હતાઈ ગઈ. આમાં વરહ અઢી છે પણ હજી ભણનો દીકરો કોઈ આની ટીકડી નો ગોતી કે બોલો. જો જ્યાં બુદ્ધિ વિરામ પામી જાય, જ્યાં ઈશ્વરની બુદ્ધિ શરૂ થાય ત્યાં આપણી બુદ્ધિ વિરામ પામી જાય. પણ એવાય ફોન આવતા હો ડોક્ટર, આપને ખબર છે એવા માણસોના ફોન આવતા હતા કે માય ભાઈ ડોક્ટરને કહો ને મારા બાપાને મળવા દે, આપણે કંઈ પણ ના પાડે છે. અને ત્યારે એ માણસો જવાબ તમે સાંભળજો અમુકના, કે માય ભાઈ થાય તો એ ને કે અમે અમારા બાપને ખાટલે જાહું તો અમને કોરોના લાગશે. એ જ છે ને કે હા ભાઈ લાગે આમાં છે આવું. અને ત્યારે એના જવાબ એ હતા કે જેના નામથી અમે ઓળખાય છીએ ને એની ભેગું મરી જવાનું થાય તો વાહે હું વધ્યું હું રે, પણ અમારા બાપને અમે કેમ ખાટલામાં એકલો રહેવા દઈએ સાહેબ. આવા વિશ્વાસ હતા, એ પરિવારનો વાળ વાંકો નથી થયો સાહેબ. આ વિશ્વાસ જ આ ભરોસો હતો એનો વાળ વાંકો નથી થયો. અને પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. આપ તો જાણો ડૉક્ટર કે અમારા હમતુભાઈને જ્યારે થયું, અમારો એક પણ છોકરો સાહેબ એમ્બ્યુલન્સમાં નથી લઈ ગયા ને અમારી ગાડીમાં જ લઈ ગયા, બધા ભેગા ને એક જ રૂમમાં બધા રહ્યા. એક બાજુ ડોક્ટર એમ કે બધાની સાથે ન રહેવાય અને એક બાજુ આ છોકરાએ નક્કી કર્યું કે રહેવાનું સાથે જ થાય, જે થવું હોય થાય. ઓલી સ્ટર્નિંગ હોસ્પિટલમાં તણી દી એવી રીતનું રહ્યું પણ નીકળી ગયા. મેં ત્યાં જો તું અમને રૂમમાં આવ્યા ન રહેવા દે તારી હોસ્પિટલ લઈ ગઈ ઘીરે. પણ જ્યાં ભરોસો, જ્યાં ભેગા રહેવાની જે તાકાત છે ને ભાઈ, એનાથી મોટું બીજું કાંઈ છે જ નહીં. નહીંતર એક બાપાને હોસ્પિટલ, પછી તો પહેલાં તો ડેડ બોડી આપતા જ નહોતા બરોબર, પછી ધીરે ધીરે દેવા મળ્યા કે હવે કેટલાક આવડા બાળા. સાહેબ નક્કી નથી થયું કોના બાપાને કોને બાળ્યા, મને તો એ થાય કે આવનાર હારું છું વહેલા હેર કાગડા વૈયા ગયા. કાગડા નક્કી કરી લીધું હતું કોરોના આવવાનો છે ને પછી કોના બાપના હરાત કોણ નાખે ને ક્યાં ખોરડે જવું એ નક્કી જ નહીં. તો આમાં તો એવું જ થયું કોના ફૂલ કોણ પધરાવા ગયું એ ક્યાં નક્કી રહ્યું. એ હમણાં કીટુમાં પેક કરીને જ આપી જાય લેતા જાઓ પાર્સલ. હા ઘણી જગ્યાએ ક્યાં ગામની લાઈશ ક્યાં ગઈ એ નક્કી નથી રહ્યું. આવું છું છે, એક ભાઈને કીધું કે તમારા દાદાને લઈ જાઓ તો ઓલા ગાડી લઈને ગયા, કીટમાં પેક જ કરેલા હતા, મોઢું બઢું કાંઈ દેખાય નહીં, અડતા નહીં, વાંહડે લઈ ભૂસા કરી કરીને લાકડા રડાવી દીધા. એને બાળી આવ્યા, બારમું કરી નાખ્યું ઘરના ઘરનાએ, પાર્સલ મોકલી દીધું અસ્થિનું હરિદ્વારમાં. ન્યાલી પાછી રસીદ આવી ગઈ કે તમારા દાદાને ગંગામાં પધરાવી દીધા છે. 15 દિવસ થઈ ગયા, પાછો હોસ્પિટલથી ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ. એટલે એક દાદો લઈ જાઓ, હું દાદાને લઈ જાઓ, અહીં હું દાદાને ખાયનું છે. અરે કે પણ તમારા દાદાને છાજુ થઈ ગયા છે. અરે હું વાત કરો કે હા, તા તો આખું ઘર ગયું. તો દાદો તમને કહું જેમ તગારામાં વીસી બેઠો એમ બેઠા તો આકડા ચડાવીને બીડી ટેકાવીને બેઠેલા. લે આવો આવો છોકરાઓ, મારા દીકરા મહિનાથી કોઈ મોઢા નહોતા દેખાડતા. લાગે આ તો તારો બાપ આપણો જીવે હશે. આ તો 15 દિવસ પહેલા લઈ જાય એ કોનો બાપ હતો. ઓફિસમાં જઈને રસીદ દેખાડે કે 15 દિવસ પહેલા એક તક જે છે એ છેલ્લે સરવાળો કાલ લઈશું. ભૂલશુક લેવી દેવી છે નહીં. આનો આનો આજે એક એક બ્લેક હોલ આવ્યો આપણી વચ્ચે. આપણને કંઈ નથી થયું, આપણે આમાં આમાં કહીએ કે આપણે સ્નેહીઓ ગુમાવ્યા છે. આમાં આ કોરોનામાં સારા સ્નેહીઓ ગુમાવ્યા છે આપણે, એને તમામને શ્રદ્ધાંજલિ. પણ આપણે બચી ગયા એનો અર્થ નથી, એનું અભિમાન ન કરતા. તમારી કુળદેવીનો, તમારા ઇષ્ટદેવનો ઉપકાર માનજો કે હજી ક્યાંક આવા સારા કાર્યો કરવાના હશે એટલે ઈશ્વરે આપણને કાર્ય માટે બચાવ્યા હશે. માટે ભેળા રહ્યો, ભેગા રહેશો ને તો ભેગા કરનાર ઈશ્વર આપણી ભેળો રહેશે. ભગવાન કૃષ્ણને ગાંધારી કહે છે, ગોવિંદ તું ધારતના યુદ્ધ અટકાવી શકત, હું હો જનેતાની માં આજે હું વાંજળી બની. પણ તે
પાંડવો સાથે પક્ષપાત કરી તું પાંડવને તે સહકાર આ કુંતીના પાંચે પાર દીકરાનો તે વાળવા કોનો થવા દીધો. અને ત્યારે કૃષ્ણ કહે છે, માં તને એ તો સમજાણું ને કે હું જેની ભેગો હોઉં એનો વાળ વાંકો ન થાય. તે કૃષ્ણ પક્ષપાત કર્યો છે. ના માં, હું ધર્મ છું. બોલ્યો છે કૃષ્ણ, હે માં ગાંધારી, હું ધર્મ છું, હું કોઈ વ્યક્તિ નથી, મારું કોઈ નામ નથી, મારો કોઈ કાળ નથી, હું વર્તમાન પણ હું છું, ભૂતકાળ પણ હું છું, ભવિષ્ય પણ હું છું. પણ ગાંધારી, જે પક્ષમાં ધર્મ હશે ને ત્યાં હું રહીશ. પાંડવ ધર્મ પક્ષમાં હતા, તારો દીકરો દુર્યોધન અધર્મ પક્ષમાં હતો. જ્યાં ધર્મ હોય તો સાંભળી લેજો, મહારાજ પરીક્ષિત નું માના ગર્ભમાં સુદર્શન ચક્ર મૂકીને રખોપું કર્યું છે. આપણને ઈશારો કર્યો કે તમારી પાસે ધર્મ હશે તો માના ગર્ભમાં મને રખોપા કરતા આવડે છે. ગાડી ગીરમાં બેઠા છો ત્યાંય મને રખોપા કરતા આવડતા હશે. તમે કેટલા છો એ મારે નથી જોવું, તમે કેવા છો એ મારે જોવું છે. તમારું તત્વ શું છે? આ ભાગવતમાં 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 ભાગવતની ત્રણ કથા આવે છે. એક કથા મહારાજ પરીક્ષિતને સુખદેવજી સંભળાવે છે ગંગાના ઘાટ ઉપર. એક કથા ગૌકર્ણ મહારાજ ધંધુકારી માટે સંભળાવે છે. એક નારદ સનત કુમારોને સંભળાવે છે ભાગવત કથા. ભાગવતમાં ભાગવતની ત્રણ કથા, પણ એમાંનો મને મહારાજ પરીક્ષિત વાળી કથા. પેલો જ આઝાદ પેલો દિવસ છે એટલે એનું માતમ આવશે જ, આવ્યું છે. સુખદેવજી મહારાજ, જો કોઈ પણ કથા હોય કે કોઈ પણ વક્તા હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, એમાં શ્રોતાની ફરજ એટલી કે બોલનાર માણસ ઉપર તમને સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. દરેક કથામાં આ વસ્તુ આવી છે. ભગવાન મહાદેવને મહાપાર્વતી જેમ કહે છે કે હે મહાદેવ, તમે જ્યારે, હું પહેલા સતી હતી અને ત્યારે તમે મને સમજાવ્યું, પણ હું સમજી નહીં. માં સીતા ઉપર સંદેહ કર્યો, રામ ઉપર સંદેહ કર્યો કે રામ આવો ભગવાન હોય, એની પત્નીને ગોતવા માટે ગાંડોથી નાટા મારે, તમે ભગવાન કહો છો? અને મેં એની પરીક્ષા કરી, હું સમજી ન શકે. એને લીધે મારા પિતાના યજ્ઞમાં મારે પડતું મૂકવું પડ્યું, અને પછી મેં તપ કરી, બીજો જન્મ લઈ અને આપને ફરીવાર પરણવા માટે મેં તપ કર્યું, હિમાલયને ઘરે અવતરી. પણ હજી મને ભગવાન રામની કથા સાંભળવાનો અંદરનો રસ ભાંગ્યો નથી. અને તેથી ભગવાન મહાદેવ કહે છે, ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી, હે ગિરિરાજ હિમાલયની દીકરી, તને હું ધન્યવાદ આપું છું કે તારો બીજો જન્મ થયો તો એ ભગવાનની કથા સાંભળવા માટેનો પ્રેમ હજી તમારા માંથી ઘટ્યો નથી, એટલે હું તમને ધન્યવાદ આપું છું. પણ તરત જ મહાદેવ બોલ્યા છે કે હે સતી, હે પાર્વતી, તમે મારા અર્ધાંગના છો, પણ જ્યારે ભગવાનની કથા આવે ત્યારે એક વસ્તુ તમને હું સાવધાન કરવા માંગુ છું. ઉમા કહું મેં અનુભવ અપના, હે દેવી, હવે હું બોલું છું એ સાંભળેલું નહીં, વાંચેલું નહીં, મારા અનુભવનું કહું છું. સત હરિ ભજન જગત સબ સપના, ભગવાનની કથા અને ભગવાનનું નામ એ જ સાચું છે, બાકી દુનિયા તો સપનું છે. પણ શંકરો પાર્વતી વંદે, હવે હું તને પગે લાગુ. મહાદેવ કહે છે, શંકરો પાર્વતી વંદે, શ્રદ્ધા વિશ્વાસ રૂપેનો, હે દેવી, હું વંદન કરીને કહું છું કે સાંભળજો, ક્યારે તે કે તમને અંદર શ્રદ્ધા અને ભરોસો બેસે. અને અહીંયા વાત ફરીવાર હું અહીંયા આવું કે મહારાજ પરીક્ષિત પાંડવના વિદાય પછી મહારાજ પરીક્ષિત જેથી જંગલમાં નીકળે છે અને એક ઋષિને બેઠેલા જોવે, એટલે એ ઋષિ ધ્યાનમાં બેઠેલા, ભજનમાં બેઠેલા, આંખો બંધ હતી, એટલે આને સંદેહ થયો કે હું આવ્યો એટલે એને મારી સરભાવના ન કરવી પડે, આવો બેસો અને મારી મહેમાનગતિ ન કરવી પડે, એટલે જો આવો વિચાર એને આવ્યો શું કામ, આને મારું સ્વાગત ન કરવું પડે, એટલે આ ઋષિ છે એ કેવલ ને કેવલ ભજનનો ઢોંગ કરે છે, સમાધિનો ઢોંગ કરે છે. અને હામે મરેલો સાપ જોયો એટલે ભાલાથી ઉઠાવી અને એને એમ જો માથે સાપ નાખું ને એટલે આખડે આંખ ખુલી જાય, એટલે પછી ઘગ લાવું. જે વ્યક્તિ ગમે એવડો હોય પણ આ દેશને સંતોને ઘગલાવવાના વિચાર આવે ને ત્યાં પતન જ આવે, બીજું કઈ ન આવે, પછી ભલે ગમે નો દીકરો હોય. કે આને હું ઘગલાવું આગળીએ, પણ માથે જ્યાં સાપ પડ્યો, પણ આ તો ધ્યાનમાં જ બેઠા હતા, અસર થઈ નહીં. અંદર અસર ન થઈ ઋષિને, પણ અસર પરીક્ષિતને અહીંયા હેરડો પડ્યો કે આ હા હા હા, હું પાંડવ પુત્ર, હું અભિમન્યુનો દીકરો, મારો દાદો અર્જુન
જેનો સારથી અખિલ બ્રહ્માંડનો માલિક બન્યો હોય એની પ્રજાને આવો વિચાર આવ્યો જ કેમ? અને કહેવાય ગયો કે ઘોડી હાકી મૂકી અને ઘર ભેગા થઈ ગયા. હા હા, હવે મારે શું કરવું? પણ અહીંયા શું બન્યું? ઋષિનો દીકરો, ભાગવતની કથા છે સાહેબ, મારે એમાં એક પોઈન્ટ કહેવો છે. અહીંયા ઋષિનો દીકરો ગંગાના ઘાટ ઉપર એમ કે ભાઈ આવી કે સ્નાન કરી અને આવી રહ્યો છે, ન્યા કોકે જઈને એટલું કીધું કે ભાઈ તારા બાપની ડોકમાં કોકે મરેલો સાપ નાખ્યો છે. અને સડસડાટ કરતો આવે છે ઋષિ કુંવર, અને આમ જોઈ તો પિતાની ડોકમાં મરેલો સાપ જોયો. જો સાંભળજો, હવે પહેલી ઘટના શું બની? ઘોડા ઉપર આવ્યા છે, ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો હશે, એ કરતા તે ઋષિની ઉપર સાપ આવ્યો છે, એની ડોક ઉપર પીડ્યો છે, તો એ ઋષિની આંખ ખુલી નથી. હવે અહીંયા શું બન્યું? ઋષિ પુત્ર આવ્યો, એનો દીકરો આવ્યો, અને આ પિતાની હાલત જોઈ એટલે સીધી પાણીની અંજળી હાથમાં લઈ અને ક્રોધિત થઈને એટલું બોલ્યો, સાંભળજો, અવાજ નથી કર્યો, મનમાં સંકલ્પ કર્યો છે, ઋષિને એડ્યો નથી, અને ખાલી સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સાપ નાખ્યો હોય એના સાતમા દિવસે તક્ષત કરડજો. પાણીની અંજળી તો હેઠી પડી ગઈ સાહેબ, જળ તો વહી ગયું, અને સડપ કરતી ઋષિને આંખ ખોલી ગઈ, કીધું દીકરા સાવધાન, કોને તે સાપ આપ્યો? લાખો ને સાપ દેવાય બેટા, લાખો ના પાલનહાર ને સાપ ન દેવાય. એ મહારાજ પરીક્ષિત હતા તો મને આવડતું હતું બોલતા. એનો અર્થ એટલો કે જગત આપણી માથે ઝેર નાખ્યા કરે ને તો બધે ક્યાંય બોલવાની જરૂર નથી, આખું બંધ જ રખાય. જગતનો નિયમ છે કોક આવા ઝેર ફેંકે, પણ પેટનો દીકરો ભૂલ કરે ને તેથી આ જગતના બાપની આંખ ઉઘડી જવી જોઈએ. આ હા, હું ક્યાં જાઉં?